जय हिंद विद्यार्थी मित्रों, वही इस बधाई ने क्लियर आवत हो तो ओके लख देजो। આ 7 મિનિટ લેટ થયું ભાઈ, થોડુંક કામના લીધે, બરોબર છે? ઓકે ઓકે, જય માતાજી, જય સોનલમાં। કોમેન્ટો હમણાં આપણે જોઈશું, બરોબર? તો વિદ્યાર્થી મિત્રો, બધા વિદ્યાર્થીઓ ખુશ હશો એવી અપેક્ષા રાખીએ। ડીવી માટે એટલા ફોન મેસેજ છે કે બધાને રિપ્લાય આપવો શાયદ પોસિબલ નથી, એટલા માટે આપણે કીધેલું હતું, નંબર આપેલો છે, કોલ કરજો। કોલમાં મોટા ભાગે બપોર વચ્ચે 12 થી 2માં તમે કોલ કરો છો, તમને જવાબ મળશે, બરાબર છે? ત્યારે હું થોડો ફ્રી હોઉં તો તમને જવાબ આપીશ। બાકી મેસેજ ને કોલ એટલા બધા છે કે જવાબ આપવા થોડાક શક્ય નથી, બરાબર? છતાં બી વોટ્સઅપ ઉપર મેં કીધું, મેસેજ તમે કરી દેજો, જ્યારે ફ્રી પડીએ છીએ ત્યારે જવાબ આપવાની કોશિશ અમે લોકો કરીએ છીએ, બરાબર? ઘણા નંબર ક્લાસનો નંબર છે, એકેડમીનો નંબર છે, એ હું તમને શેર કરી શકું છું, બરાબર છે? આ બધા પાસે 95-12-26-26-25 કોમેન્ટમાં ઘણા લખતા હોય છે, આની અંદર જો કોલ ન પડે ને તો વોટ્સએપ કરી દેજો, જ્યારે ફ્રી પડીશું ત્યારે જવાબ ચોક્કસ તમારો કંઈક ને કંઈક ઉકેલ આપવાની અમે કોશિશ કરીશું, બરાબર છે? આજનો જે વિડીયો છે એ રિલેક્સ થવા માટેનો છે। ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં ઘણા વિદ્યાર્થીઓના પ્રશ્ન આવે છે, ઘણાનો વેરીફાઈ થઈ જાય છે, મેરિટમાં કેટલો ફેરફાર થઈ શકે છે, આ બધી બાબતની ચર્ચા જે છે આજે આપણે કરવાના છીએ, બરાબર? મેડિકલની ને ચિંતા ન કરો, આપણે છેક સુધી તમારા જ્યાં સુધી તમને ઓર્ડર મળી જાય છે ત્યાં સુધી આપણે સાથે રહીશું, અને સરસ મજાના વિડીયો છે તમારી માટે, કંઈક માહિતી ભર્યા વિડીયો છે એ લાવતા રહેશું, બરાબર છે? આપણે કાંઈ ન જોતું નથી, મારે કોઈ માર્કેટિંગ કરવું, બરાબર? તમે શેર કરતા રહેજો, વિડીયો લાઈક કરી દેજો અને શેર કરજો, બસ એટલા મન મજા આવે છે, બરાબર છે? ચાલો આજનો જે મુદ્દો ખાસ જે છે, પહેલાં તો ડોક્યુમેન્ટ વેરિફિકેશનમાં આજના જે સૌથી વધુ કોલ હતા ને, પહેલાં સિક્કા મારવા માટે કે વેરીફાઈનો સિક્કો નથી મારેલો। તો મિત્રો, ઘણા સેન્ટરો ઉપર પહેલે દિવસથી નથી મારતા, ઘણાથી આજથી બંધ કર્યા છે, તો એ તમારે એકને નથી માર્યો એવું નથી, કોઈને નથી મારતા, બરાબર? ઘણા સેન્ટર ઉપર મારે છે, ઘણા સેન્ટર ઉપર નથી મારતા, સવારની પાળીમાં ઘણા માર્યા છે, બપોર પછી નથી માર્યા, તો એમાં ગભરાવાની જરૂર નથી, બરાબર છે? તમે ત્યાં તમારી એટેન્ડન્સ સીટ હશે, એમાં તમે એટેન્ડન્સ પૂરેલી હશે તો વ્યવસ્થિત તમારું વેરિફિકેશન વ્યવસ્થિત થઈ ગયું હશે તો જ તમને મોકલશે, બરાબર? કોઈ ક્વેરી હશે તો તમને અલગ અલગ પ્રકારના ફોર્મ ભરાવ્યા હશે, એટલે એમાંથી તમે ભયમુક્ત રહેજો। જેને વેરિફિકેશન માટે રીવેરિફિકેશન આપ્યું છે તેના ચોક્કસ સમય આપે છે, પહેલામાં 2 દિવસનો લખ્યું હતું, પણ ઘણાને 7-8 તારીખ સુધીના દિવસો આપ્યા છે રીવેરિફિકેશન માટે। હવે એમાં શું કાળજી રાખવી જોઈએ, જેને જે ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાકી છે એને ધ્યાનમાં રાખવા જેવી બાબત શું છે? સૌથી વધુ સમસ્યા આવે છે તો એસીબીસી કાસ્ટના જે કેન્ડિડેટ છે ને, સૌથી વધુ સમસ્યા એમાં આવે છે કે એસીબીસીના જે કેન્ડિડેટ છે એની અંદર, પહેલાં તો પહેલો એક વસ્તુ ખાસ આ વિદ્યાર્થીઓ પૂછે છે, ફોન કરીને પૂછે છે, તો આ એક મુદ્દો લઈ લઈએ કે ડોક્યુમેન્ટમાં વેરિફિકેશનમાં ડોક્યુમેન્ટ ઘટે છે, તમારો કે તમે એસીબીસી કાસ્ટને બિલોંગ કરો છો, બરાબર, અને ડોક્યુમેન્ટ ઘટે છે તો તમારે ઓપનની સીટ લઈ લેવાની કે નહીં લેવાની? તો મિત્રો, પહેલો તમારો પ્રયત્ન તો એ જ હોવો જોઈએ કે તમારી કાસ્ટની સીટ જ તમને મળે, બરાબર છે? કોઈ વિકલ્પો વધતા નથી તો ઓપનની સીટ માટેનું તમારે ફોર્મ ભરવું જોઈએ। તો સૌથી પહેલાં તો આ સીધું નથી કરી દેવાનું, તમને ત્યાં કેસેદાર નથી કરી દેવાનું સીધું, તમારે પહેલાં તો તમારે આર્ગ્યુમેન્ટ મીન્સ કે તમારે ત્યાં રિક્વેસ્ટ કરવાની છે એક પ્રકારની, કે મારા ડોક્યુમેન્ટ છે પહેલાં સમય માગવાનો ભરતી બોર્ડ પાસે, જ્યાં જે અધિકારી બેઠા છે એની પાસે સમય માગો, જો તમે રાઈટ છો, તમારો સમાવેશ એસીબીસીમાં થાય છે અને કોઈ ડોક્યુમેન્ટ ઘટે છે, ઘટવામાં એક જ વસ્તુ ઘટે છે, 78 પહેલાંનો પુરાવો છે, તો એની માટે પહેલાં તમારા દિવસો માગવા જોઈએ, બરાબર છે? હવે આમાં સમસ્યા કોને ઊભી થાય? માનો કે કોઈને 90 માર્ક છે ને, તો એ વિદ્યાર્થીને કોઈ સમસ્યા જ નથી, બરાબર છે? એના તો ઓપનની સીટ ઓબ્વિયસલી મળી જાય, એટલે એનો કોઈ સમસ્યા નથી। સમસ્યા કેવા બાળકોને છે? માનો કે તમારા 79 માર્ક છે, આની આસપાસના તમારે માર્ક છે અને તમે ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે ગયા છો, અને માનો કે તમારે કોઈ ડોક્યુમેન્ટ ઘટે છે અથવા 78 પહેલાંના કોઈ પુરાવા નથી તમારી પાસે, અને તમે ઓપનની અંદર તમે ફોર્મ ભરો છો,
તો મિત્રો તમે તમારી જાત સાથે છેડા કરશો, મીન્સ કે તમારી ગવર્મેન્ટ જોબ છે ને એ જવાની શક્યતા બી આમાં રહી શકે છે, બરાબર છે? કારણ કે ઓપન અને ઓબીસીના મેરિટમાં થોડો ઘણો ફેરફાર થશે અને પોઈન્ટ છે તમને ગવર્મેન્ટ જોબ અપાવશે અને એ જતી પણ રહેશે. તો આ ભરતા પહેલાં 100% વિચાર કરો, તમારે 90 માર્ક્સ થાય છે અને તમે ભરીને આવતા હોય તો કોઈ સમસ્યા રહેતી નથી, બરાબર. રહી વાત 78 પહેલાંના પુરાવાની, તો એસીબીસી માટે આપણે એક લિસ્ટ મૂક્યું છે. પેલો જે બતાવ્યો હતો લાસ્ટ લેક્ચરની અંદર કે તમારી જ્ઞાતિનો સમાવેશ અનામત કેટેગરી એટલે કે ઓબીસીમાં ક્યારે થયો છે, એની પહેલાંના પુરાવા, એ ઉપરાંત એક તમારે 78 પહેલાંના તમે ગુજરાતના રહેવાસી છો એનો પુરાવો રજૂ કરવાનો છે. હવે ઘણા વિદ્યાર્થીઓના એવા મેસેજ આવે છે મારો જન્મ છે ભાવનગરમાં થયો છે પણ હું રહું છું જૂનાગઢ, રહું છું એટલા વર્ષોથી. તો મિત્રો એની હારે કોઈ ગુજરાતમાં ગમે ત્યાં તમારો જન્મ થયો અને ગમે ત્યાં તમે રહેતા હોય, બરાબર છે, એનાથી કોઈ ફેર નહીં પડે. ગુજરાત બહાર છે તો ફેર પડવાનો, બાકી ગુજરાતમાં છે કોઈ ફેર પડવાનો નથી. તમારી પાસે જ્યાંના પુરાવા છે ત્યાંનું લખવાનું છે તમારે, બરાબર છે. એટલે તમારી પાસે જે ડોક્યુમેન્ટ છે એ લખવા જોઈએ. તો 78 પહેલાંના પુરાવામાં ખાસ કરીને ફાધરનું એલસી હોય, જે વિદ્યાર્થી ડીવી કરાવીને આવ્યા છે વેરિફિકેશન, એનું એક જ વસ્તુ કે જો પિતાનું એલસી હોય તો બીજા કોઈ ડોક્યુમેન્ટ કે પેઢીનામાની કોઈ જરૂર રહેતી નથી, એકદમ રિલેક્સ એન્ડ વેરિફિકેશન કરાવીને આવતા રહેશો, બરાબર છે. હમણાં આપણે છેલ્લે કોમેન્ટ લઈશું કે એ પ્રકારના પ્રશ્નો ઊભા થઈ શકે. આજે આપણે જે વાત કરવાની છે એ વાત કરવાની છે કે એલઆરડીનો કટઓફ નીચું જઈ શકે છે. હવે છેલ્લે મારો એક વિડીયો મેં મૂકેલો હતો કટઓફનો એક એનાલિસિસ મૂક્યું છે કે એલઆરડીનું કટઓફ છે ને આની આસપાસ રહેવાની શક્યતા છે. તો હવે જેનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થાય છે એ ઉપરાંત બીજી ભરતીઓને જો ધ્યાનમાં રાખીએ તો હજી એવું લાગે છે, આ મારું વ્યક્તિગત મંતવ્ય છે, પીએસઆઈનું મેરિટ તમે જોઈ શકો છો એમાં બહુ ફેરફાર થયો નથી, એટલે આ મારું વ્યક્તિગત માનવું છે, તમે તમારી પ્રિપેરેશનમાં રહેજો. પણ મારા અંદાજ મુજબ એલઆરડીનો જે કટઓફ છે, છેલ્લો વિડીયો જે મૂક્યો છે એમાં મેં કોમેન્ટ પિન કરીને મૂકેલી હતી કે આનાથી નીચું રહી શકે છે, તો ઓબ્વિયસલી એલઆરડીનું મેરિટ છે એ નીચું જઈ શકે. કેટલું જઈ શકે એની હમણાં આપણે વાત કરીશું, પણ એ નીચું કેમ જઈ શકે, નીચું જવાના કોઈક રીઝન તો હોય કે શા માટે કે બધા કેન્ડિડેટ છે એ લેશે તો નીચું જાય એવું ન હોય. હવે માનો કે કોઈ એલઆરડીની અંદર ફરજ બજાવે છે, બરાબર છે, અત્યારે ફરજ બજાવે છે અને એને જે તે સમયે હથિયારીમાં છે અથવા એસઆરપીએફમાં ઓલરેડી છે. આ કેન્ડિડેટે બિન હથિયારી માટે પરીક્ષા આપી હતી પણ એનું વ્યવસ્થિત મેરિટ થતું નથી, બરાબર છે, એને પાછું અત્યારે હથિયારી કે એસઆરપીએફ મળે એમ છે, તો એ કેન્ડિડેટ છે એ પોતાની સીટ લેશે નહીં. કેમ? એને 3-4 વર્ષ તો ઓલરેડી થઈ ગયા છે, હવે ફૂલ પગારમાં આવવા માટે 1-2 વર્ષ જ બાકી રહ્યા છે, બોલો એકડો એનો ફરીને ઘૂંટવાનો થશે, તો એ રિક્સ નહીં લે. આ બિન અત્યારે મળતું હોય તો થોડું ઘણું સાહસ કરી શકે છે, બાકી એ કેન્ડિડેટ છે એ સીધા નીકળી જાય, બરાબર છે. તો એના લીધે એની સીટ જે છે એ ખાલી પડશે સીધી જ તે. તો એના લીધે બીજું એક મહત્વનું જે કારણ છે છે પીએસઆઈ એએસઆઈ અને ઇન્ટેલિજન્ટ ઓફિસર. આમાંથી 500-600 કેન્ડિડેટ એવા છે કે જે કન્ફર્મલી છે કે જે એલઆરડીની પોતાની સીટ લેશે જ નહીં, બરાબર છે. તો આ કેન્ડિડેટ તો એવા છે જેને ખાતામાં જવું છે, બરાબર છે, તો એ પોતે એલઆરડીની પોતાની સીટ છે એમાં ઓબ્વિયસલી નહીં જાય. હવે આ આ કન્ફર્મલી ક્યારે થશે એની આપણે વાત કરીશું, તમને કયા કારણોસર મળી શકે છે જો આ લોકો વેરિફિકેશન કરાવીને આવ્યા છે અને આગળ કયા કયા એવા રસ્તાઓ છે જેના લીધે મેરિટ નીચું જઈ શકે છે એની આપણે વિડીયોની અંદર વાત કરીશું. તો આ કેન્ડિડેટ એવા છે કે જે પોતાની સીટ નથી લેતા, બરાબર છે, તો એલઆરટીનું કટઓફ છે એ નીચું આવી શકે છે. એ ઉપરાંત ગુજરાત સરકાર દ્વારા તાજેતરમાં જે ભરતીઓ લેવાની છે એમાં ઘણા ઉમેદવાર એવા છે કે જે કોમન છે, બરાબર છે. કઈ કઈ એવી ભરતીઓ છે કે જે કોમન છે, તો ખાસ કરીને પીએસઆઈ એએસઆઈ આવ્યો સિનિયર ક્લાર્ક છે, હેડ ક્લાર્ક છે અને બિન સચિવાલય ક્લાર્ક છે. આનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયું છે, આનું ડીવી થઈ ગયું છે, આનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયું છે, આનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન થઈ ગયું છે, આનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાકી છે. હવે વાત શું છે કે એલઆરડીનો જે ગ્રેડ પે જે છે, બરાબર છે, એની કરતાં બધાની પોસ્ટ છે એ કંઈક ને કંઈક વ્યવસ્થિત ગણી શકાય જોતા, બરાબર છે. એમાં ખાસ કરીને બિન સચિવાલયમાં હવાની આપણે વાત કરીશું હમણાં કઈ રીતના આખી પ્રોસિજર થશે, બરાબર છે. સિનિયર ક્લાર્કમાં કોઈને સારું ડિપાર્ટમેન્ટ મળે છે જતો જ રહેવાનું, હેડ ક્લાર્કમાં જતો રહેવાનું, એએસઆઈ, તો આ ત્રણેયની અંદર જો કેન્ડિડેટ જાય છે જેમાં કોમન કેન્ડિડેટ એવા છે કે જે ત્રણેય પાસ કરેલી છે, એ પીએસઆઈ સિનિયર ક્લાર્ક અથવા હેડ ક્લાર્ક,
અથવા કોઈ એક એક પાસ કરેલી છે, અથવા વિદ્યાર્થીના સૌથી વધુ એલઆરડી વાળા જે બચ્ચા છે એના સૌથી વધુ બેનિફિટ ક્યાં થવાનો છે, કે આ ત્રણેય એક્ઝામ અલગ અલગ કેન્ડિડેટે પાસ કરી હોય. દાખલા તરીકે કોઈ વિદ્યાર્થી છે કે એને પીએસઆઈ પાસ કરી હોય, સિનિયર ક્લાર્કે પાસ કર્યું હોય અને હેડ ક્લાર્કે પાસ કરી હોય, તો એલઆરડીમાંથી એક જ સીટ ખાલી થશે. પણ જો અલગ અલગ વ્યક્તિ હોય તો કે આ વ્યક્તિ અલગ છે, આ અલગ છે અને આ અલગ છે, તો અહીંથી ત્રણ સીટ ખાલી થશે. સમજો છો તમે? તો એવા અલગ અલગ કેન્ડિડેટ હશે તો એલઆરડીમાં 100% એને વિદ્યાર્થીઓને છે એનો લાભ મળવાનો છે. આ પ્રશ્ન છે ને આ બહુ મહત્વનો ભાગ ભજવશે. બિન સચિવાલય ક્લાર્કને જે પહોંચે એનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન બાકી છે અને એમાં હજી 2-3 મહિના તો જવાની શક્યતા પૂરેપૂરી છે. નજીકમાં ચૂંટણી આવે છે તો શાયદ એ દરમિયાન તો એ કામગીરી આચારસંહિતા લાગુ પડશે એટલે બધું બંધ થઈ જાય. તો એ દરમિયાન બિન સચિવાલય ક્લાર્કની અંદર જો આનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન સમયસર થાય અને એલઆરડીનો જે ભરતી બોર્ડ છે, બરોબર છે, એલઆરડીનો જે ભરતી બોર્ડ છે એ વિદ્યાર્થીઓને ચાન્સ આપે કે તમે તમારો હક છે એ પાછો ખેંચી લો, તમારે આ ગવર્મેન્ટ જોબ નથી જોતી, એલઆરડી માટેની જે કેન્ડિડેટ સિલેક્ટ થયા છે એને, કેમ એને આ સીટ મળે છે ને આમાં જો જવું હોય, તો એવી વ્યવસ્થા જો કરવામાં આવે તો એલઆરડીના વિદ્યાર્થીઓને મહત્તમ એનો લાભ મળશે, 100% એનો લાભ મળશે. ખ્યાલ આવે છે? તમારે શું કરવાનું છે એની આપણે વાત કરીએ. છેલ્લો એલઆરડીનો જે કટ ઓફ જે છે એમાં કેટલો ફેરફાર રહી શકે છે, તો લાસ્ટ જે મેં બનાવેલું હતું એ આની આસપાસ બનાવેલું છે, બરોબર છે. આ વિડીયો તમે યુટ્યુબ ઉપર જોયો જ હશે. જનરલી એલઆરડીને પ્રિપેરેશન કરતા હોય એમાં જનરલી ઓપનનું મેરિટ 82 આસપાસ રહેવાની, મને એવું લાગે છે કે હજી આનાથી થોડુંક નીચું જશે અને 81 આસપાસ, આ અંદાજિત છે, મને લાગ્યું છે, મૂક્યું છે, આની આસપાસ રહેવાની શક્યતા પૂરેપૂરી છે, બરાબર છે. તો આની આસપાસ જે છે જનરલનું મેરિટ જે છે એ અટકી શકે છે, બરાબર છે. ફાઇનલ આમાં અત્યારે બિન અત્યારે એસઆરપીએફનું અલગ નથી કરું, છેલ્લું જે કટ ઓફ છે કારણ કે એ બનાવવું થોડુંક અઘરું છે, બરાબર છે. તો એની માટે મેં એક સળંગ છેલ્લું લાસ્ટ મૂકેલું છે. ઈડબલ્યુએસનો પહેલાં જે વિડીયો મૂક્યો હતો એમાં 78.905 આજુબાજુ હતું, પણ આ માહોલ જોતા એવું લાગે હજી થોડુંક નીચું જશે એટલે 77.900 સમથિંગ એની આસપાસ રહી શકે છે. એસઈબીસી વાળા જે છે એનું 79.500 આની ઉપરના તમામ કેન્ડિડેટ છે એનું આવવાની શક્યતાઓ પૂરેપૂરી છે, એટલે એ લોકો નિશ્ચિંત રહેજો થઈ જશે. હજી આ મેં મૂક્યું છે ને આનાથી નીચું જઈ શકે છે, આનાથી ઉપર તો જશે જ નહીં. યાદ રાખજો મારા શબ્દો, આનથી નીચું જઈ શકે છે, આનથી ઉપર તો જશે જ નહીં, બરાબર છે. એસસીનું છે એ 75 આસપાસ આવી શકે છે, એસટીનું છે હજી નીચું જઈને 63 આજુબાજુ આવવાની પૂરેપૂરી શક્યતા છે, બરાબર. એ ઉપરાંત આપણે વાત કરીએ બહેનો માટે ફિમેલ કેન્ડિડેટની, તો જનરલનો જે મેરિટ છે એ 67.410 થી 66.800 આજુબાજુ રહેવાની શક્યતા છે. ઈડબલ્યુએસ માટે 61 સુધી આવી શકે છે, એસઈબીસીમાં 66.350 આજુબાજુ આવી શકે છે, એસસી માટે 64 આજુબાજુ આવી શકે, એસટીનો જે છે એ 57 આસપાસ એનું મેરિટ રહેવાની પૂરેપૂરી શક્યતા છે. તમને આ 0.500નો ફેરફાર લાગે છે ને, પણ એની અંદર 300 કેન્ડિડેટ હોય છે. તમે જ્યારે લિસ્ટ ચેક કરવા બેસો ને ત્યારે આટલો ફેરફાર હોય છે એમાં, બરાબર છે. તો આ ખાસ બાબતો જે છે કે આની આસપાસ રહેવાની, તમે આને બેઝ બનાવીને ચાલી શકો છો, બાકી તમારી રીતે તમે એનાલિસિસ કરી શકો છો, બરાબર. હવે એક બીજી વસ્તુ કે મેરિટ નીચું કેમ જઈ શકે, બરાબર, અને એની માટે શું કરવું જોઈએ, તમારે શું કરવું જોઈએ. મેક્સિમમ વિદ્યાર્થીઓને લાભ મળે એવી કામગીરી કરવી હોય તો તમારે શું કરવું જોઈએ, તો સૌથી પહેલા એક જ વસ્તુ નડે છે કે બિન સચિવાલય ક્લાર્કનો જે છે આની નિમણૂકમાં છે ને 3 મહિના તો ગણીને ચાલજો, બરાબર છે. એલઆરડી વાળા જે કેન્ડિડેટ છે હવે આમાંય પાસ છે અને આમાંય પાસ છે, બરાબર છે. હવે માનો કે અત્યારે રિક્સ નહીં લે, અત્યારે એલઆરડીની સીટ લઈ લેશે, એલઆરડીની સીટ અત્યારે લઈ લેશે. હવે 3 મહિના પછી માનો કે આમાં નામ આવે છે, હવે એલઆરડીમાં વેઇટિંગ તો છે નહીં એટલે એ સીટ અહીં ખાલી પડશે, એ અહીં જતો રહેશે, સીટ શું પડશે એની, એની સીટ ખાલી પડશે. એમાં માનો કે એને મહેસૂલી મળે છે, બરાબર, બિન સચિવાલયમાં મહેસૂલી ડિપાર્ટમેન્ટની ડિમાન્ડ હોય છે, તો એ જતો જ રહે, ઓબ્વિયસલી જતો રહેવા, ઘણા કેન્ડિડેટ છે જે જતા રહેવાના છે. તો હવે એલઆરટી વાળો જે કેન્ડિડેટ છે અહીંયા સીટ ખાલી પડશે, તો પાછળ વેઇટિંગ તો છે નહીં, તો ભરતી બોર્ડને બીજા કોઈનો લખવાનો, ખાલી એલઆરટીના ભરતી બોર્ડને જેટલા કેન્ડિડેટ છે ને એ બધા લેટર લખજો, બરાબર. આ બાબતની રિક્વેસ્ટ કરજો કે સાહેબ બિન સચિવાલયનું ભલે ભલે વેઇટિંગ નો આપે, ભલે વેઇટિંગ આપે નહીં, વેઇટિંગ નો આપે તો ઓપ્શન બી શું છે, ઓપ્શન બી એ છે
કે 3 મહિના કે 4 મહિના કે 5 મહિના એટલો સમય માગો, બરોબર છે, કે આની અંદર પોતાનો હક જે છે એ પાછો ખેંચવો. અને કોઈ ઉમેદવારી પોતાની પાછી ખેંચી લે છે તો પાછળ રહેલા જેને ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવેલું છે એ ઉમેદવારોને આનો લાભ મળે, બરોબર છે. કારણ કે એલઆરડી વાળા બિચારા કેન્ડિડેટ એવા છે, ઘણા વર્ષોથી મહેનત કરે છે, 17, 18, 19, 20 4-5 વર્ષથી ઘણા કેન્ડિડેટ મહેનત કરે છે અને બિચારા બોર્ડર ઉપર છે, તો એવા કેન્ડિડેટને લાભ મળશે, 100% મળશે. અને એવા જાજાને હું તો એમ કહું છું 200-300 ઉમેદવારને લાભ મળે ને, તો આ એક નથી, એનું ફેમિલી છે આખું, બરાબર, એની આખો દારમદાર એના ઉપર છે. તો એવા તમામ ઉમેદવારોને લાભ મળે, તો તમારા બધા સાથે મળે. તમારું નામ આવતું હોય તો એ જોવા નહીં, માનો કે કોઈ નેવું વાળો છે કે હું શા માટે કરવું ભાઈ, પણ એને કરવાનું છે, બરાબર, બધા આપણા ભાઈઓ જ છે, બરાબર છે. તો એ તમામ કેન્ડિડેટને હું મારે રિક્વેસ્ટ કરું, મારે કોઈ લેવા દેવા નથી, છતાંય ઉમેદવારો માટે હું રિક્વેસ્ટ કરું છું કે એલઆરટીના હરેક ઉમેદવાર છે ભરતી બોર્ડને આ બાબતે લેટર લખજો પોતે કે આ પ્રકારની કોઈ સુવિધા ઊભી કરવામાં આવે, બરાબર છે, કે પોતાની ઉમેદવારી પાછી લેવા માટે 2-3 મહિનાનો સમય, જાજો સમય નહીં માગો, 3-4 મહિના માગશો ને તોય બિન સચિવાલયની બીજી પરીક્ષાની નિમણૂક થઈ જાય ત્યાં સુધીનો છે. કારણ કે અત્યારે આ બધી એક્ઝામનું જે નિમણૂક થવાની છે એ 2-3 મહિનાની અંદર તો બધાને થઈ જ જવાની છે, બરાબર છે. તો એવા વિદ્યાર્થીઓ માટે કંઈક એવું આયોજન કરવું જોઈએ, મેરિટ છે નીચું જશે એમાં કોઈ શંકા નથી, અને હજી આનથી નીચું જઈ શકે છે, આનથી ઉપર તો નહીં જ જાય, બરાબર છે, આનથી નીચું રહેશે, આનથી ઉપર નહીં જાય, આનથી નીચું રહેશે. એટલે એ બાબતે તમે નિશ્ચિંત રહેજો, થોડાક હળવા લેજો, રિલેક્સ રહેજો. ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવવા અત્યારે તમે જાઓ છો તો મેં કીધું એમ 78 પહેલાંના પુરાવાનો જ પહેલાં પૂરેપૂરે પ્રકારની કોશિશ કરજો, બરાબર છે, પછી ઓપનની સીટ લેજો. હવે તમારા પ્રશ્નો જે હોય એ આપણે જોઈએ. ઓબીસી 79 માર્ક છે, થઈ જશે ભાઈ, ચિંતા ન કરો. 79 વાળા ઓબીસીમાં 79 વાળા ચિંતા ન કરતા, બરાબર છે, એના ચાન્સ પૂરેપૂરા છે. ઓબીસીમાં 79 વાળાના ચાન્સ પૂરેપૂરા છે. અહીંયા જે આપણે લખ્યું છે ને અંદાજિત મૂક્યું છે, બરાબર છે, અહીંયા એટલે 79 સમથિંગ જે હોય તે, બરાબર છે, એના ચાન્સ પૂરેપૂરા છે. કારણ કે આમાં ઘણા ઓપનમાં જતા રહે છે ભાઈ, બરોબર છે, અત્યારે ડોક્યુમેન્ટ વેરિફિકેશન કરાવે ને ઓબીસીની સીટ ખાલી પડે, સીધી ઓપનમાં જતી રહી છે. ઓર્ડર ક્યારે મળશે? ઓર્ડર આવતા મહિને મળશે ભાઈ. દિવાળી પહેલા થઈ જશે. સગા કાકાનું એલસી હોય તો પેઢી નામવાની કોઈ જરૂર નથી ભાઈ. મારા પિતા એલસી વણકર છે, મારામાં ચમાર છે, એ ચમારમાં વણકરનું ભાઈ એફિડેવિટ કરાવવું પડશે તમારે. નિમણૂક પત્ર આવતા મહિને આવી જાય ભાઈ. એમાંય છે ને નિમણૂક પત્રમાં તે સીધું સીધું નિમણૂક પત્ર એટલે તમને છે ને ત્યાં જે તે ફાઇનલ એલઆરડીનું ડોક્યુમેન્ટ વેરિફિકેશન પૂરું થાય ને પછી એનું ફાઇનલ મેરિટ આવશે, બરાબર. અને જિલ્લાનું સિલેક્શન તમને નહીં મળે ઉપરથી એ રીતે જ આવશે, બરાબર છે. એટલે જે તે જિલ્લાની અંદર જે તે જિલ્લો તમને ફાળવવામાં આવ્યો હોય એ જિલ્લામાં ન્યા તમારું મેડિકલ થશે. હવે માનો કે તમે ભાવનગરના છો, બરાબર છે, હવે તમને સુરત જિલ્લો ફાળવો છે તો તમારું મેડિકલ છે ને એ સુરત ખાતે થશે, બરાબર છે. આ પ્રકારની પ્રોસિજર ગઈ ભરતીમાં આ રીતનું હતું એટલે આ વખતે આ રીતની પ્રોસિજર હશે, બરાબર છે. બીજું એક છે કે તમને બોન્ડ કરાવશે. ગઈ વખતે 50,000 રૂપિયાનો બોન્ડ કરાવેલો હતો કે તમે માનો કે કોઈ સીટ લો છો, હાજર થાવ છો, બરાબર, પછી તમે ચોક્કસ સમયગાળો કંઈક આપેલો છે એની અંદર તમે લીવ મૂકીને નહીં જઈ શકો. આવું કયા કિસ્સામાં થશે? એલઆરડીથી નીચેના ગ્રેડ પેમાં તમે નહીં જઈ શકો, બરાબર છે.
અથવા જોબ મૂકીને જશો તો 50,000 બોન્ડ કરાવશે, આ તમારે ભરવાના થશે. આની ઉપરની કોઈ પોસ્ટ હશે તો એમાં તમે જઈ શકશો, બાકી મૂકીને તમે જાઓ તો તમને બોન્ડ કરાવશે 50,000, બરોબર છે? લાઈક કરી દો ભાઈ, વિડીયો લાઈક કરી દો પહેલા. એનો નમૂનો આપણે ટેલિગ્રામ ઉપર વહેલા મોડો મૂકી દેશું, બરોબર છે? ભરતી બોર્ડ કેવી રીતે અરજી કરવી જોઈએ બધાય સાથે મળીને, બરોબર છે? 5,000 લેટર જે હોય ને, 5,000 અરજી જાય ને તો ધ્યાનમાં આવે કે ના ના ભાઈ, વિચારવા જેવી બાબત છે, બરોબર છે? કે વિચારવા જેવી બાબત છે. 5,000 લોકો ખાલી અરજી કરશો ને તો એવું લાગશે. મિત્રો પાસે કરાવવાની તમારે વાંધો નહીં. સારી બાબત માટે કંઈ બી અરજી તમે કરી શકો છો, એમાં કોઈ ઇશ્યુ નથી, બરાબર છે? 1978 પહેલા પ્રવેશ હોવો જોઈએ કે જન્મ તારીખ હોવી જોઈએ? પ્રવેશ હોવો જોઈએ એમ કીધું છે. એ સિવાયનો તમારે જાતિનો સમાવેશ કયા વર્ષમાં થયો છે એને પહેલાંનું હોય ને, માનો કે કોઈ જ્ઞાતિનો સમાવેશ 1994 થયો હોય, બરાબર છે? હવે એવા કિસ્સા બન્યા છે કે એને 1990 રજૂ કર્યો ને અથવા 93 રજૂ કર્યો તો ચલાવી લીધું છે. આમાં જે તે ઇન્ચાર્જ હોય ને એના ઉપર ઘણો ખરો દારામદાર રહે છે. ઘણા એવા કેસ આવ્યા છે, ફોન આવતા હોય છે કે ઘણાને સેમ ડોક્યુમેન્ટ બેને સરખા હોય છે, એક જગ્યાએ ચલાવી લેવામાં આવે છે ને એક જગ્યાએ નથી ચલાવવામાં આવતું. આવા કિસ્સાઓ એ બન્યા છે, બરાબર? એટલે ન્યા જે તે ઇન્ચાર્જ બેઠા છે એના ઉપર એ ઘણો દારામદાર રહે છે. પીએસઆઈ ના ઓર્ડર આવી જશે ભાઈ આ મહિનાના એન્ડિંગ સુધીમાં, એવું લાગે છે. જોયામાં મોદી સાહેબ નો બર્થડે આવે છે હમણાં, બરોબર છે? ખાસ વિદ્યાર્થી મિત્રો, નિશ્ચિંત રહો, એકદમ રિલેક્સ રહો. તમે ઓર્ડર ઉપર છો, મુજબ નહીં તમારું સિલેક્શન થઈ જાય, બરોબર છે? હજી ફોટા બોટા ન મૂકવા, થોડી રાહ જોવે પછી મૂકવું. પહેલેથી ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે આજે કઈ કઈ મુદ્દાની આપણે ચર્ચા કરી કે ભાઈ ઓપનમાં સીધું નહીં લઈ લેવાનું, બરોબર છે? ભરતી બોર્ડને કદાચ અરજી કરવી પડે તો અરજી કરી દેવાની ત્યાંથી, બરોબર છે? એની સમક્ષ તમારે તમારા ડોક્યુમેન્ટ તમે રજૂ કરી શકો છો. એ ઉપરાંત તમે થોડોક સમય એ માગી શકો છો રિક્વેસ્ટ કરીને કે ભાઈ હજી ડોક્યુમેન્ટ વેરિફિકેશન ચાલે છે ત્યાં સુધી મને સમય આપવામાં આવે. માર્ક સારા થતા હોય તો ઓપનમાં લઈ લો તો કોઈ સમસ્યા નથી, પણ બોર્ડર ઉપર હોય તો ઓપનની સીટ લેતા પહેલાં થોડો વિચાર કરજો, બરાબર છે? 78 પહેલાંના પુરાવામાં કાસ્ટ વાઇઝ જોજો તમારો સમાવેશ ક્યારે થયો છે, બરાબર છે? સગા કાકા અને ફય હોય તો પેઢીનામાની જરૂર રહેતી નથી, બરાબર? કુટુંબમાંથી જો કોઈ હોય બ્લડ રિલેશનવાળું તો તમારે પેઢીનામું રજૂ કરવું પડે છે, બરાબર? 78 પહેલાંનો કોઈ પુરાવો ન હોય તો જમીનના કોઈ દસ્તાવેજ હોય તો બી એ માન્ય ગણવામાં આવે છે. કે જ્યાં તમારે પપ્પાની જાતિનો ઉલ્લેખ થતો હોય અને તમે 78 પહેલાં ગુજરાતના રહેવાસી છો, બસ આ બે વસ્તુ હોય, બરાબર છે? તો ત્રીજી કોઈ વસ્તુની ત્યાં જરૂર રહેતી નથી. બીજું જે વેરિફિકેશન કરાવવા ગયા છે મિત્રોનું ખાસ કહેવું છે કે ત્યાંનો સ્ટાફ છે એ બહુ સપોર્ટેબલ છે, એટલે ત્યાં વ્યવસ્થિત તમને ફોર્મ ભરવામાં કોઈ સમસ્યા થાય ને તો અહીંથી તમે કોરું ફોર્મ લઈને ત્યાં જતા રહેજો. ત્યાં તમને વ્યવસ્થિત રીતે ગાઈડ કરશે અને ત્યાં જઈને તમારે ફોર્મ ભરવાનું. કોઈ સમસ્યા હોય તો આમાં વોટ્સઅપ કરી દેજો, બરાબર છે? એલઆરડીનું કટ ઓફ છે મેં કીધું, પીએસઆઈની બીજી એક્ઝામો છે, આના લીધે નીચું જઈ શકે છે. એ ઉપરાંત જે અત્યારે ખાતામાં ઓલરેડી ફરજ બજાવે છે એ પોતાની સીટ નથી લેતા તોય તે એનું મેરિટ છે નીચું જવાની શક્યતા પૂરેપૂરી છે, બરાબર છે? કેટલું રહી શકે છે તો આની આસપાસ રહેવાની શક્યતા પૂરેપૂરી છે. બાકી તો રિઝલ્ટ આવે ત્યારે સાચો ખ્યાલ આવશે, પણ અંદાજિત આ લઈને તમે ચાલી શકો છો. બીજી એક વસ્તુ, આનાથી ઉપર નહીં રહે, આનાથી નીચે જશે. હજી કહું છું કે આનાથી ઉપર નહીં જાય, આનાથી નીચે રહેવાની શક્યતા પૂરેપૂરી. આનાથી ઉપર જો કોઈ માર્ક થતા હોય તો એમનું સિલેક્શન થઈ જશે, એમાં કોઈ
શંકા નથી, બરોબર છે. શું કરવું જોઈએ? ભરતી બોર્ડને તમે લખી શકો છો બધા સાથે મળીને, બરોબર છે, કે આ પ્રકારની કોઈ કામગીરી કરવામાં આવે, બધાના રિઝલ્ટ આવી જાય છે વ્યવસ્થિત, બધાની નિમણૂક થઈ જાય છે. પછી જો એલઆરડી વાળા કેન્ડિડેટને જે વધે છે એની જો નિમણૂક આપવામાં આવે તો થોડા ઘણા કેન્ડિડેટ એવા છે કે જે બોર્ડર ઉપર રહેલા છે એનાનો લાભ 100% મળવાપાત્ર રહે, બરોબર છે. બસ આ હતી આજની મુખ્ય વાતો, બરોબર છે. ખાસ કરીને તો વિડીયો મેરિટમાં હળવા બનાવવા માટે આજ બનાવેલો હતો, રિલેક્સ રાખજો એકદમ, બાકી બહુ ગભરાવાનું નહીં, ભયમુક્ત રહેવાનું, બરોબર છે. આવતી પાછી ભરતી આવે જ છે 2023માં, એલઆરડીની ભરતી આવવાની શક્યતા પૂરી છે, પીએસઆઈની છે, તો મહેનત કરતા રહ્યો, ખુશ રહો, બરોબર છે, અને એકદમ રિલેક્સ રહ્યો. બાકી સમસ્યા જેવું કાંઈ છે નહીં, ગભરાવાનું નથી, મોજ મારી. મેડિકલ વિશે આપણે વિડીયો બનાવીશું, બરોબર છે. ઉમેદ પે દુનિયા કાયમ હે, વાહ સરસ, લ્યો આ 79 વાળા ભાઈ થઈ જશે, તમારે રિલેક્સ રહો ને યાર, હું ગભરા ગભરા કરો છો, મૂંઝાયમાં, બરોબર છે, રિલેક્સ રહો, થઈ જશે, મૂંઝાય હું કઈ ફેર પડી જવાનો છે, તો આનંદમાં રહ્યો ને. ₹84.70 ઓબીસી બિન અત્યારે મળી શકે, આ વચ્ચે થોડુંક કહી શકાય, બરોબર છે, બોર્ડર ઉપર છો ભાઈ, બાકી તમારું સિલેક્શન તો ભાઈ ડોડિયાભાઈ પાકું છે, દિવાળી પહેલા ટ્રેનિંગ શરૂ થઈ શકે છે, ચૂંટણી પહેલાં થઈ જવાની છે, બરોબર છે. ચૂંટણીમાં તો બધાને બંદોબસ્ત આવવાનો છે, સરસ મજાનો બંદોબસ્તની તૈયારી કરો, ખાખી બાખીમાં મસ્ત મજાની ભારે મજા આવવાની છે, પગારવાળો બંદોબસ્ત થશે. ડોક્યુમેન્ટમાં તો મારે જન્મ તારીખ ચલાવી છે 1978ના પુરાવા તરીકે, બસ ચાલશે, તો ચલાવી હોય તો. ₹75 માર્ક થતા હોય તમારે, બરોબર છે, તમારે અનામતનો લાભ નથી મળતો તો બીજી પ્રિપેરેશન કરવી, એકાદ બે માર્ક્સનો ફેરફાર થઈ શકે છે, 5, 5, 7, 7, 10, 10 માર્ક્સનો ફેરફાર તો ન જ થાય, બરોબર છે. એસટી કેટેગરી 74.78 અનારામ મળી શકે, એસટી કેટેગરી આ થઈ જશે ભાઈ, ₹23માં આવી શકે છે. તલાટીની પરીક્ષા ભાઈ, તલાટીની પરીક્ષા દિવાળી પછી, ચૂંટણી પછી સરસ રીતે, બરોબર છે ને. તલાટીની બહુ રાહ જો નહીં બેસવાનું ભાઈ, બરોબર છે, ધ્યાન, તલાટીની બહુ રાહ જો નહીં બેસવાનું કે તલાટીની તૈયારી કરું, બરાબર, હું પાસ થઈને જતો રહીશ સરસ રીતે. હવે માનો કે ફેબ્રુઆરીમાં વાયદો કરે છે, ફેબ્રુઆરીમાં પરીક્ષા લે, બરોબર છે, ચૂંટણી પછી લે કદાચ. હવે તલાટીમાં 17 લાખ ઉમેદવાર છે, અગાઉ મેં 2-3 વાર વિડીયોમાં કીધું છે, બરોબર છે, 17 લાખ ઉમેદવાર છે, એટલે વ્યવસ્થિત વ્યવસ્થા, પહેલા તો બેઠક વ્યવસ્થા કરવી પડે સરસ રીતે, બરોબર, કેમેરાથી સુસજ્જ વ્યવસ્થિત રીતે, અને 17 લાખ કેન્ડિડેટની બેઠક વ્યવસ્થાનું સારું એવું આયોજન કરવું પડે, એટલે ગામડાના સેન્ટરો એને ફાળવવા પડે, અંદરના છેવાડાના 17 લાખ કેન્ડિડેટ જાય છે, બરોબર છે. તમે માનો કે 3 વર્ષથી 2 વર્ષથી 1 વર્ષથી માત્ર તલાટીની ભરતીની રાહ જોઈને બેઠા છો, પરીક્ષા લેવાઈ ગઈ, પણ માનો કે કઈ છબરડો થયો અને કોઈ કારણોસર આ પરીક્ષા કેન્સલ થઈ, હવે 17 લાખ કેન્ડિડેટ છે એટલે એના ચાન્સ પૂરેપૂરા છે, તો પછી
ઘરે હું કહેશું એટલે તલાટીને ધ્યાનમાં રાખીને માત્ર તૈયારી કરતા હોય એવા વિદ્યાર્થીઓ ઓપ્શન બી રાખજો. ઓપ્શન બી મીન્સ કે બીજી તૈયારી રાખજો સાથે, બરાબર છે? ડીવાયએસઓની આવેલી છે હમણાં, તો એની પ્રિપેરેશન કરજો વ્યવસ્થિત. ખાલી તલાટીને રાહ જોઈને બેસતા નહીં, આ મારું વ્યક્તિગત માનવું છે અને હું બહુ પ્રેક્ટિકલી વાત કરીશ, તમને સારું લગાડવા કોઈ વાત નહીં કરું, આ વાસ્તવિકતા છે, રિયાલિટી છે. પછી ભાજપની સરકાર હોય કે આમ આદમીની હોય કે કોંગ્રેસની હોય, કોઈ બી સરકાર બનશે તો બધા માટે તલાટીની જે પરીક્ષા લેવી આ 70 લાખ ઉમેદવારોની, એ લોઢાના ચણા ચાવવા જેવું જ છે. ઘણા વ્યક્તિઓ એમ કહે છે કે સાહેબ રેલવેમાં ને એમાં 1 કરોડ ઉમેદવાર હોય છે તોય પરીક્ષા લેવાઈ જાય છે, પણ ગાંડા એની પરીક્ષા 1 થી 2 મહિના લેવાય, 1 થી 2 મહિના પરીક્ષા લેવાય. હરેક પાળી વાઇઝ પેપર અલગ અલગ હોય અને ઓનલાઈન પરીક્ષા એની લેવાય છે કમ્પ્યુટર બેઝ, એટલા માટે એ પોસિબલ છે. અને તલાટીની જે એક્ઝામ છે, બરાબર છે, એ તો ઓફલાઈન લેવાય છે, પેપરવાળી લેવાય છે. એટલે વ્યવસ્થિત આયોજન કરવું હોય તો પહેલાં તો અલગ અલગ પેપરો બનાવવો પડે ને આ રીતે પરીક્ષા લેવી, તો આખી લેબ બધી તૈયાર કરવી પડે, જે તો બહુ ટાઈમ ખાસો ટાઈમ લાગી જાય. એટલે પેપરવાળી એક્ઝામમાં 70 લાખ કેન્ડિડેટની વ્યવસ્થા સાથેનું પેપર લેવું, એ થોડુંક જે છે એ માથાના દુખાવા જેવું છે. એટલે ખાલી તલાટીની રાહ જોઈને કોઈ બેસતા નહીં, બીજી પ્રિપેરેશન સાથે રાખજો. એલઆરડીમાં 10 લાખ ફોર્મ ભરાય પણ ગ્રાઉન્ડ પહેલાં લેવાનો એક રીઝન બી આ હોય શકે. ગ્રાઉન્ડ શા માટે પહેલાં લેવાય છે કે 10 લાખની બેઠક વ્યવસ્થા ગોઠવી નથી પડતી, એના કરતાં દોડાવવા સારા, ખ્યાલ આવે છે? ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આજે રાખીએ. કંઈક નવી માહિતી મળી હોય તો વિડીયો લાઈક કરી દેજો, મિત્રો સુધી શેર કરજો. બાકી કોઈ પ્રશ્ન હોય તો નંબર શેર કરેલો છે, તમે કોલ કરી શકો છો. બરાબર, મળીએ નવા વિડીયોમાં કંઈક નવી માહિતી સાથે, મળતા રહીશું અને કંઈક ને કંઈક જે નોલેજ જે છે એ વિદ્યાર્થીઓ શેર કરતા રહીશું, બને એટલે મદદ કરતા રહીશું. જય હિન્દ, જય ભારત, ભારત માતા કી જય.